નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એમાં એકમ છે બારમું ઉદ્યોગો તો તેમાં વિદ્યાર્થી મિત્રો આ બીજા સત્રની અંદર આવે છે અને બીજી માહિતી આપી દો ધોરણ આઠના દરેક વિષયના સ્વાધિપુથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લે લિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે દરેક વિડીયો મેળવી શકશો તો ચાલો જોઈએ ને બીજી વિદ્યાર્થી મિત્રો માહિતી આપો તો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડિયોનો ઉપયોગ કરજો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમાં ખાનામાં લખવાનું છે તો એમાં પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ તો તેમાં શું આવશે તો બી આવશે સિમેન્ટ ઉદ્યોગ થશે વિદ્યાર્થી મિત્રો કૃષિ આધારિત ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ તો તેમાં સિમેન્ટ ઉદ્યોગ એટલે કે બી બીજું છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલમાં ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો સી આવશે ટિસ્કો આવશે ત્રીજું છે નીચેનામાંથી ઉદ્યોગના સ્થાનીકરણ પર સ્થાનિકીકરણ પર કયા પરિબળો અસર કરે છે તો તેમાં ડી આવશે પેલું ત્રીજું અને ચોથું આવશે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ચાર નંબરે છે નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કંઈ જોડ સાચી નથી તો વિદ્યાર્થી મિત્રો ખોટી કઈ છે તે લખવાની છે તો તેમાં સી આવશે જે વિશાખાપટ્ટનમ અને મધ્યપ્રદેશ પાંચ નંબરે છે નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસામાં છે તો એ આવશે શણ આવશે છ નંબરે છે મને ઓળખો ઊંઝા પાનનું કાપડ ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર શું તો સી આવશે ત્યાર પછી સાત નંબરે છે ઈસવીસનમાં ભારતમાં પહેલી યાંત્રિક કાપડ મિલની સ્થાપના સ્થળે થઈ હતી તો ચોથું એટલે કે મુંબઈની અંદર આઠ નંબર એ છે કે ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે તો તેમાં નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્રને તેના ઉદ્યોગ માટે ખરીદી શકશે તો વિદ્યાર્થી મિત્રો બી કપાસ આવશે ત્યાર પછી નવ નંબરે છે મને ઓળખો મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તો ડી આવશે અમદાવાદ આવશે દસ નંબરની અંદર ડી આવશે વિદ્યાર્થી મિત્રો અગિયાર નંબરમાં એક આવશે એટલે કે નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી તો જયપુર છે તે સ્ટીલ ઉત્પાદક નથી બાર નંબરે છે નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે તો મત્સ્ય ઉદ્યોગ એટલે સી આવશે તેર નંબરની અંદર મારુતિ લિમિટેડ ચૌદ નંબરમાં સી એટલે કે ઝારખંડ પંદર નંબરની અંદર બી આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે સોળ નંબરમાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા એટલે કે સિલિકોન વેલી ભારત તો બેંગાલુરુ આવશે બી આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો એ પ્રશ્ન આવે છે સુરત સાબરમતી નદીના કિનાર પર આવેલું છે તો ખોટું આવશે એટલે કે ખરા ખોટા કરવાના છે બીજું ખરું આવશે ત્રીજું ખોટું ચોથું ખરું પાંચમું ખરું છઠ્ઠું ખોટું સાતમું ખોટું આઠમું ખરું નવમું ખરું અને દસમું ખરું આવશે પ્રશ્ન બે બી છે બંધ બેસતા જોડકા રચો તો તેમાં પેલું છે પહેલામાં સી બીજામાં ડી ત્રીજામાં એ ચોથામાં બી આવશે ત્યાર પછી બીજું જોડકું છે તેની અંદર પહેલામાં બી બીજામાં સી ત્રીજામાં ડી અને ચોથામાં એ આવશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ એ છે ખાલી જગ્યા પૂરો તો ચાલો આપણે તે પણ જોઈ લઈએ તેમાં પહેલી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સુરતમાંથી કાપડ વણવાની એક પ્રાચીન કળા છે બીજું છે મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માતા નગર અમદાવાદ બની ગયું ત્રીજું છે જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓસાકા ઓળખાય છે ચોથું છે ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી રોકીઝની પર્વતમાળા નજીક આવેલી છે પાંચમું છે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે વિદ્યાર્થી મિત્રો કચ્છ છે જ્યારે ભૂકંપ આવ્યો ત્યાર પછી ખૂબ જ વિકસિત થયેલું છે સરકારે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં રાહતો આપેલી છે પ્રશ્ન ત્રણ બી આવે છે તેમાં તફાવત આવે છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો તો તેમાં પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો જે ઉદ્યોગની માલિકી સરકારની હોય અને તેમનું સંચાલન સરકાર કરે છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહે છે તેમાં છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ્યારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોમાં જે ઉદ્યોગની માલિકી વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહની હોય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય જેમાં ઉદાહરણ તરીકે ટીસ્કો અને રિલાયન્સ આવશે આ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજો તફાવત છે કે જમશેદપુર અને પીટર્સબર્ગ તો તેમાં જમશેદપુર છે એનો પહેલો મુદ્દો જોઈએ આ ભારતનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે અને બીજો મુદ્દો તે સુવર્ણરેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક આવેલું છે જ્યારે આ પીટરબર્ગ્સ છે તે આ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગ નગર છે ને ઓહિયો નદીના કિનારે આવેલું છે ત્યાર પછી છે બેંગલુરુ અને કેલિફોર્નિયા તો તેનો તફાવત જોઈએ તો બેંગલુરુ ભારતમાં આવેલું છે જ્યારે કેલિફોર્નિયા ઉત્તર અમેરિકામાં આવેલું છે અને બીજો મુદ્રો છે આ શહેરમાં વર્ષભર સંવત આબોહવા રહે છે અને જ્યારે આ શહેરમાં આબોહવા સમસિષ્ણો રહે છે ક્યારેક તાપમાન ઝીરો સેન્ટીગ્રેડ ડિગ્રી નીચે જાય છે ત્યાર પછીનો તફાવત છે કે ભાઈ કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ તો કૃષિ આધારિત ઉદ્યોગ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો જે ઉદ્યોગનો કાચો માલ કૃષિ ખેતીમાંથી પ્રાપ્ત થાય છે તેને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે જ્યારે ખનિજ આધારિત જે ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનીજોમાંથી મળે છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે જેનો બીજો મુદ્દો છે તેમાં આપણે કૃષિ આધારિતમાં સૂતરાઓ કાપડ રેશમી કાપડ શણ ઊન કાપડ ખાંડ અને તેલ વગેરે જ્યારે ખનીજની અંદર લોખંડ પોલાદ સિમેન્ટ કાચ અને રસાયણો વગેરે આવશે ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ અને જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા આવશે જેમાં મુદ્દો પહેલો જોઈએ કે અમદાવાદ ભારતનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે અને બીજો છે અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે કાચો માલ પોતાના દેશમાંથી મળી રહે છે જ્યારે જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા તો કે ઓસાકા જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે ઓસાકાનો કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે એટલે કે બીજા દેશોમાંથી કાચો માલ મગાવવામાં આવે છે અને ત્યાં એનું ઉત્પાદન કરવામાં આવે છે પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો તમે પણ લખેલો છે ચેક કરી લેજો ભારતના મહત્ત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો ક્યાં ક્યાં છે તો તેમાં બિલાઈ આવશે દુર્ગાપુર બર્નપુર જમશેદપુર રૂરકેલા અને બોકારો આટલા આવશે બીજો પ્રશ્ન કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો તો તેમાં આવશે સુતરાવ કાપડ કાપડ રેશમી કાપડ ઊની કાપડ ખાંડ અને ખાદ તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે જ્યારે ત્રીજો પ્રશ્ન છે કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરો તો તેમાં કૃષિ આધારિત પશુ આધારિત સમુદ્ર આધારિત વન આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગો આવશે ત્યાર પછી ચોથો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે તમારા વિસ્તાર અને તેની આજુબાજુના કયા કયા ઉદ્યોગો જોવા મળે છે તો તેમાં લિગ્નાઇટ ખાણકામ તેલ રિફાઇન સિમેન્ટ થર્મલ પાવર પ્લાન્ટ પવનચક્કી સોલાર પ્લાન્ટ અને મીઠાનું ઉત્પાદન આવશે પાંચ નંબરનો પ્રશ્ન છે પશુ આધારિત ઉદ્યોગો કોને કહેવાય તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો તો તેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ જે ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહેવાય છે જેમ કે ડેરી ઉદ્યોગ એટલે કે દૂધ આપે આપણે જે ડેરીની અંદર ભરાવીએ તે તેમજ જે પશુઓના શરીરમાંથી નીકળતું માંસ ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ જે મરે ત્યાર પછી તેમાંથી ચામડું કાઢવામાં આવે તે ત્યાર પછી છ નંબર છે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ તો તેમાં વિદ્યાર્થી મિત્રો માલિકીના આધારે જોઈએ તો અને અને ખાનગી સહકારી સંયુક્ત એમ ચાર જૂથોમાં વિભાજીત કરી શકાય છે સાત નંબરનો પ્રશ્ન છે આધુનિક ઉદ્યોગની કરોડરજુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે અને શા માટે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે પોલાદ ઉદ્યોગ ઓળખાય છે કારણ કે લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે ત્યાર પછી આઠ નંબરનો પ્રશ્ન આપના ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમારા ગામમાં કપાસનું ઉત્પાદન સારું એવું થાય છે જેથી સૂત્રાવ કાપડમાં આ ઉદ્યોગ કાચા માલ તરીકે ઉપયોગી છે નવ નંબરનો પ્રશ્ન છે કુદરતી સંસાધન આધારિત કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે તો જેમાં આ છે કે કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ઊન ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જંગલ ઉદ્યોગ સંવર્ધન ઉદ્યોગ મરઘા બતક સંવર્ધન રેશમના કીડા સંવર્ધન મધમાખી સંવર્ધન યાંત્રીકરણ આધારિત ઉદ્યોગોનો સમાવેશ થાય છે ત્યાર પછી દસ નંબરનો પ્રશ્ન છે સરકાર ઉદ્યોગના પ્રોત્સાહન માટે શું શું કરે છે તો જવાબ જોઈએ તો સરકાર સસ્તા ભાવની વીજળી ઉપલબ્ધ કરાવે છે ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો તો તેમાં ઉદ્યોગ ઔદ્યોગિક પ્રદેશ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ ત્યાર પછી છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ તો તેમાં વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરાઇઝ જોઈએ તો તેમાં છે ઉદ્યોગ તો જવાબ છે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહે છે ત્યાર પછી બીજો છે ઔદ્યોગિક પ્રદેશ જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય તે પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવાય જેમ કે મુંબઈ પુણે સમૂહ બેંગ્લોર તમિલનાડુ પ્રદેશ હુગલી પ્રદેશ અમદાવાદ વડોદરા પ્રદેશ આ બધા ઔદ્યોગિક પ્રદેશો છે ત્યાર પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે કે ભાઈ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો તો તેમાં જવાબ છે એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય જેનું સંચાલન સરકાર કરે છે અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવશે ચોથો પ્રશ્ન ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ આ ઉદ્યોગ વ્યક્તિગત અથવા વ્યક્તિના સમૂહ દ્વારા ચલાવાય છે જેને જેમાં છે ટીસ્કો અને રિલાયન્સ પાંચ નંબરનો પ્રશ્ન આવે છે ખનીજ આધારિત ઉદ્યોગ જે ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનીજોમાંથી મળે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ આવશે છ નંબરનો પ્રશ્ન છે નીચેના વિધાનો માટે કારણો આપો તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ આપણે કોમ્પ્યુટરાઈ જ જોવાના છે પાંચે પાંચ તેમાં પહેલું છે પોલાદ માટે મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડરોજુ કહેવાય છે તો જવાબ છે લગભગ તમામ વસ્તુઓ કે જેમને આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે વાહનો રેલગાડી ઢક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે આમ વિશાળ કાય યંત્રોથી માંડી સોય સુધી તેમનો ઉપયોગ આપણે કરીએ છીએ તેલના કુવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સારકામ કરવામાં આવે છે પોલાદની પાઇપલાઇનથી તેલનું પરિવહન કરવામાં આવે છે ખનીજોનું ખોદકામ સ્ટીલના ઉપકરણોથી થાય છે અને ખેતીના ઓજારો મોટાભાગે સ્ટીલમાંથી બનેલા છે વિશાળ મકાનોનું માળખાગે સ્ટીલનું પણ બનેલા હોય છે અહીંયા બે નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે તો વિદ્યાર્થી મિત્રો તેના પણ મુદ્દા આપેલા છે ને તમારી સ્વાધ્યપોથીમાં જગ્યા ઓછી છે તો તમે આમાંથી બે કે ત્રણ મુદ્દા લખી શકો છો વધારે લખવા એવું જરૂરી નથી અથવા તમે લખેલા હોય તો ચેક કરી લેજો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પીટર્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્ત્વનું નગર છે તો જવાબ જોઈએ તો આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે કાચો માલ જેમ કે કોલસા પીટરબક્સમાં જ ઉપલબ્ધ છે જ્યારે લોહ અયસ્ક મિનિસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે આ ખાણો અને પીટરબક્સની વચ્ચે જળ પરિવહન ક્ષેત્ર માર્ગ ગ્રેટ લેક્સ જળમાર્ગ આવે છે આ અયસ્કાના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે ઓહિયો મોનોગહેલા અને એલ્ધની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે ચાર નંબરનો પ્રશ્ન છે ઉદ્યોગોના વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપથી થાય છે અને બીજો છે માહિતી તકનકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક બની ગયો છે આ બંનેના જવાબો અહીંયા આપેલા છે તમે પણ લખેલા જ હશે ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે ટૂંકનો લખો ઉદ્યોગ એટલે કે અર્થ અને તેમનું વર્ગીકરણ સૂતરાઓ કાપડ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ માહિતી તકનકી ઉદ્યોગ તો તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલું છે ઉદ્યોગ અર્થ અને તેમનું વર્ગીકરણ તો જવાબ છે કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે ઉદ્યોગના ત્રણ પ્રકાર છે કુદરતી સંસાધિત આધારિત કાચા માલ સ્ત્રોત પર આધારિત ઉદ્યોગ માલિકીના આધારિત ઉદ્યોગ એટલે કે કાચા માલ પર આધારિત ઉદ્યોગ જેમાં કૃષિ આધારિત ઉદ્યોગ પશુપાલન આધારિત ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ સમાવેશ થાય છે માલિકીના ધોરણ આધારે ઉદ્યોગને સાર્વજનિક ખાનગી સહકારી અને સંયુક્ત ક્ષેત્રોમાં વહેંચી શકાય છે બીજું છે સૂત્રાવ કાપડ ઉદ્યોગ તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર જ છે કે અમદાવાદની અંદર સારા એવા પ્રમાણમાં સુરતમાં અને અમદાવાદમાં સૂત્રાવ કાપડનો ઉદ્યોગ ચાલી રહ્યો છે જે ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર એ રીતે છે લોખંડ પોલાદ ઉદ્યોગ છે તો જવાબ છે લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગને રજૂ કર કરોડ રજૂ કહેવાય છે જગ્યાએ આવશે લગભગ તમામ વસ્તુઓ જેમનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ પોલાદમાંથી બને છે ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ સસ્તા મજૂર પરિવહન અને બજારોનો લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે તમામ મહત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો જેમાં કે ભીલાય દુર્ગાપુર બર્નપુર જમશેદપુર રસકેલા બોકારો એક જ પ્રદેશમાં આવેલ ચાર રાજ્યોમાં ફેલાયેલ છે આ ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા છત્તીસગઢ ને ભદ્રાવતી અને વિજયનગર વિકાસનપટ્ટનમ સામેલ અને અન્ય મહત્ત્વના પોલાદના કેન્દ્રો છે જેમાં સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરે છે ચોથો પ્રશ્ન માહિતી તકનીકી ઉદ્યોગ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપવામાં આવેલો છે તમે પણ લખેલો જ હશે ચેક કરી લેજો ત્યાર પછી છે નીચેનો પ્રશ્ન આઠ નીચે આપેલા ઉદ્યોગના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો કૃષિ આધારિતમાં શણ અને સૂતરાવ કાપડ પશુમાં માંસ સમુદ્ર આધારિતમાં મત્સ્ય ઉદ્યોગ આમાં પશુ આધારિતમાં ચર્મ ઉદ્યોગ પણ આપણે કરી શકાય જે ચામડા હોય છે તે વન આધારિતમાં કાગળ અને મકાન નિર્માણ ખનીજમાં સિમેન્ટ લોખંડ અને પોલાદ આવશે ત્યાર પછી બીજું છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સહકારી ક્ષેત્રના ઉદ્યોગ ને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તેમાં સાર્વજનિકમાં હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ ત્યાર પછી ખાનગીમાં રિલાયન્સ અને ટિસ્કો સહકારીમાં મધર ડેરી અમૂલ ડેરી સુમૂલ ડેરી સંયુક્ત ક્ષેત્રના મારુતિ લિમિટેડ આવશે નવ નંબરનો પ્રશ્ન નીચે આપેલા સૂચના મુજબ પ્રવૃત્તિ કરો સુતરાઉ કાપડ રેશમી કાપડ ઊનનું કાપડ કૃત્રિમ રેસાવાળું કાપડ આવશે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા નમૂના ભેગા કરી અને લગાવવાના છે દસ નંબરનો પ્રશ્ન નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોને સંબંધિત રાજ્યમાં દર્શાવવાના છે લોખંડ ઉદ્યોગ સુતરાઉ કાપડ ઉદ્યોગ અને માહિતી તકનકીના ઉદ્યોગો તો કાનપુર અમદાવાદ વડોદરા વિજયનગર કોલ કોલકત્તા જમશેદપુર સુરત મુંબઈ પુણે વિકસપટ્ટનમ મછલીપટ્ટનમ બેંગાલુરુ ચેન્નાઈ પોચેરી કોઈમ્તૂર કોચી થિરુરમપુરમ આ બધા છે 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 ત્યાર ત્યાર પછી પછી વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન દસ બ છે નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જેમનો ઉદ્યોગ પણ મુખ્ય કેન્દ્રો સંબંધિત દેશોના દર્શાવવાના છે પેલું છે લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો તો જર્મની કેનેડા બ્રાઝિલ ચીન જાપાન રશિયા અને ઓસ્ટ્રેલિયા તો આ દર્શાવવાના છે તો કે ભાઈ અહીંયા કેનેડા કેલિફોર્નિયા જર્મની રશિયા જાપાન ચીન તાઈવાન ભારત ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલ દર્શાવેલા છે કોઈ રહી ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે દર્શાવેલા જશે ચેક કરી લેજો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે આગળના એકમની અંદર આવજો